નમસ્કાર દર્શક મિત્રો, બજેટ 2014 પરની ચર્ચામાં આપનું સ્વાગત છે. નાણામંત્રી અરુણ જેટલીએ આજે સવારે જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે સામાન્ય માનવીથી લઈને મધ્યમ વર્ગથી લઈ ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને અર્થશાસ્ત્રીઓની નજર હતી કે દેશની 125 કરોડની જનતાની અપેક્ષાને કેવી રીતે સંતોષશે. કારણ કે જ્યારે મોદી સરકાર આવી, કેન્દ્રમાં બહુમતી સાથે આવી, એક સ્થિર સરકાર આવી, ત્યારે એવું હતું કે ડગમગતી જે દેશની આર્થિક નાવ છે તેને ક્યાંક સ્થિર કરવામાં ભાગ ભજવશે. પણ શરૂઆતમાં તેમણે કહ્યું કે 45 દિવસ છે તે અમારા માટે ઓછા છે અને કડવી દવાના ડોઝ માટે તૈયાર છે તેવી પણ વાત કરી છે. અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આવી છે. જોકે કહી શકાય કે પોતે વ્યવસાય વકીલ પણ રહી ચૂક્યા છે એટલે બોલવામાં અને દલીલ કરવામાં ખૂબ માહેર છે. ઘણી બધી યોજનાઓની વાતો કરી નાખી છે પણ ક્યાંક આટલા મોટા દેશના બજેટમાં નાની નાની યોજનાઓની વાતો કરી અને મોટા મોટા મુદ્દાઓ ક્યાંક બાજુમાં મૂક્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. બજેટ ઉપર ચર્ચા કરવા માટે મારી સાથે છે રુઝાન ખંભાતા, એક જાણીતું નામ જે સોશિયલ સર્વિસમાં પણ છે, મહિલા સશક્તિકરણમાં છે અને પોતે બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે. રુઝાન, સૌથી પહેલા જો વાત કરીએ તો મોદી સરકારનું આ પહેલું બજેટ છે, નાણામંત્રી તરીકે અરુણ જેટલીનું પણ આ પહેલું બજેટ છે, એક સ્થિર સરકાર દ્વારા આ એક બજેટ રજૂ કરવામાં આવ્યું છે, શું પહેલી પ્રતિક્રિયા છે? સૌથી પહેલા જે આપણે એઝ યુઝ્યુઅલ ફેવરિટ બધા ડાયલોગ છે પર જ વાત કરીશ, અચ્છે દિન અવેટિંગ બજેટ. બીજી પ્રતિક્રિયા છે કે આ બજેટમાં મોદીનો ઓરિજિનલ સ્ટેમ્પ જે એમને એમની ઇલેક્શન સ્પીચીસમાં કહ્યું હતું, રિફોર્મ્સની વાત કરી હતી, ક્રિએટિવિટી, ઇનોવેશન, નવું કંઈ કરવાની, રેડિકલ ચેન્જીસ, એ જે બધી વાત કરી હતી આમાં બજેટમાં ક્યાંય બી નથી દેખાતી. એટલે આઈ વુડ સે કે મોદી સાહેબનો સ્ટેમ્પ આમાં નથી દેખાતો. ત્રીજો પોઈન્ટ જે એક સારો બી પોઈન્ટ દેખાય છે કે જે મિસ્ટર મોદીએ કહ્યું હતું કે ભાઈ હું એમાં શું કહેવાય આપણે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી બહુ યુઝ કરવાનો છું, એ પહેલા એવરી ટાઈમ હિસેસ, તો એ આ બજેટમાં મને દેખાય છે કે એમને એમ્ફોસિસ કર્યો છે ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી બધે યુઝ કરવાનો. એટલે કમિંગ બેક ટુ, આઈ વુડ રાધર કોલ ઇટ અ પ્રોગ્રેસિવ બજેટ, અ હોપફુલ બજેટ. બટ અનફોર્ચ્યુનેટલી આ બજેટમાં બીજી એક ચીજ મેં જોઈ કે કોઈ ટાર્ગેટ જેવું યા કોઈ લિમિટ ફેક્ટર નથી, જેને કે લેટ અસ આપણે ડિસ્કસ કરશું કે કઈ બી હશે તો કઈક એક લિમિટ ફેક્ટર હોય એ નથી, જે નોર્મલી મિસ્ટર મોદીએ હેબિટ કે ભાઈ કઈ બી હોય તો ટાર્ગેટ બેઝ યા લિમિટ બેઝ કામ કરવાનું, એ બી આ બજેટમાં નથી. અધરવાઇઝ આઈ વુડ સે કે તમે જયારે કહ્યું એ સાચું કહ્યું કે બધા નાના 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 પોઈન્ટ લીધા છે એટલે આપણે બધા ખુશ છીએ પોઈન્ટથી. અને નોર્મલી જે કોઈ બી પહેલું બજેટ આવે એટલે આ બજેટ આવે એટલે પહેલા આપણે ફેસ વેલ્યુ પર રીડ કરતા હોય, કાલે હજી વધારે ડિટેલમાં રીડ કરશું એટલે ખબર પડશે. એટલે ફેસ વેલ્યુ પર તો એવરીથિંગ ઇઝ લુકિંગ હંકી દોરી, સારું સારું દેખાય છે. આગળ જોઈએ. ચોક્કસપણે ઘણી બધી અપેક્ષાઓ હતી અને જે મુખ્ય મુદ્દાની જે વાત કરવામાં આવે તો મોદી સરકારે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારબાદ સૌથી પહેલા આ જ વાત કરી હતી તેમણે અને નાણામંત્રી અરુણ જેટલીએ કે અમારા માટે મોંઘવારી પ્રાથમિકતા રહેશે. રુઝાન, શું લાગે છે કે સમગ્ર બજેટમાં જો વાત કરવામાં આવે તો આ મોંઘવારી માટેનો મુદ્દો છે એને ક્યાંક બાજુમાં મૂકાઈ ગયો તેવું લાગી રહ્યું છે? કારણ કે તેમણે એક ડિફેન્સમાં બોલી ગયા કે ભાઈ ઈરાક સંકટને કારણે અમે તકલીફમાં છીએ, પણ શું સરકાર બીજા પગલા ભરી શકે તેમ ન હતી? સાચું કહ્યું, આ બજેટમાં જે મોંઘવારીનો મુદ્દો છે એને મે બી લોંગ ટર્મમાં મે બી યસ, પણ જે ફાયર ફાઇટિંગ કરવાનું અને જે, કારણ કે અમે પહેલાથી બોલીએ છીએ ઇલેક્શન પહેલા હોય છે કે ભાઈ મેજર ઇસ્યુ ઇન્ડિયાનો અત્યારે છે ફૂડ ઇન્ફ્લેશન, જે સીધા આમ આદમીને હિટ કરે છે. બાકી તમે બીજું બધું કરી લો, ફોડી લો, અલગ વાત છે, ગ્રોથ ડેવલપમેન્ટ બધી જ વાત કરી લો, પણ ફૂડ ઇન્ફ્લેશન મેજર છે અને અનફોર્ચ્યુનેટલી એ કંટ્રોલમાં હજી બી નથી આવ્યું અને હજી તો થોડું એકચ્યુઅલી આઉટ ઓફ ધ કંટ્રોલ જઈ રહ્યું છે. બીજી વાત, અત્યારે તમે એસી એક્સક્યુઝ આપવા માટે તો કોંગ્રેસ સરકાર બી આપતી હતી ને મોદી સરકાર બી આપે છે, તો આઈ ડોન્ટ ફાઇન્ડ એનીથિંગ ન્યૂ અબાઉટ ઇટ, વિચ એક્સપેક્ટેડ કે મોદી સરકાર નહીં આપશે. કારણ કે અત્યારે ઈરાન ઈરાકની એક્ઝામ્પલ આપશે, પછી થોડા દિવસ પછી દુકાળ પડે એનો એક્ઝામ્પલ એક્સક્યુઝ આપશે, એટલે આ તો અનલિમિટેડ થવાની છે ચીજો. એટલે આવી બધી ચીજોથી આવીને મિસ્ટર મોદી સરકાર આવી બધી એક્સક્યુઝ, આઈ ડોન્ટ એક્સપેક્ટ ધેટ ફ્રોમ હિમ, બીજી સરકાર આવે તો એક્સપેક્ટ, આઈ ડોન્ટ એક્સપેક્ટ ધેટ ફ્રોમ હિમ. એટલે જે ફૂડ ઇન્ફ્લેશનને કંટ્રોલ, હા, એ લોકો એગ્રીકલ્ચર માટે કાફી સ્ટેપ્સ લીધા છે. અત્યારે જે બજેટમાં પ્રોવિઝનો મૂક્યા છે, જેને કે ક્રેડિટ આપો યાર, વેરહાઉસિંગ માટે 5000 કરોડ મૂક્યા છે, જે મને કમ્યું, કારણ કે જે અલ્ટિમેટલી આપણે આપણે વિયર આપણે એગ્રીકલ્ચર વિયર હેલ્ધી આમ તો સારું સ્ટેટ છે, અરે સારી કન્ટ્રી છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણો બગાડ બહુ જાય છે જે આપણે બધા જાણીએ છીએ. એટલે જે વેરહાઉસિંગ માટે એમને ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી છે કે જે ફાર્મરોને ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ફ્રી લોન તો ના કહેવાય પણ ઇન્ટરેસ્ટ કંઈક ઘટાડીને કર્યું છે ઇન્ટરેસ્ટ લોન્સ આપવાની, એ બધા સારા પોઈન્ટ છે. ફાર્મ ટુ શું કહેવાય ડાયરેક્ટ માર્કેટની જે વાત કરી છે એ બી સારી વાત કરી છે, પણ હવે આડોનું કેટલું આનું ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન થશે, કારણ કે એઝ યુઝ્યુઅલ બધું મુકાય છે ખરા પણ પછી ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશનને ઘણી વાર તો બજેટિંગ થાય છે. જેને કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, આપણે નિર્ભયામાં
1000 કરોડ રૂપિયા મુકાઈ ગયા નિર્ભયા માટે, નિર્ભયા ફંડ માટે. પછી અમારી જેવી કંપની એપ્રોચ બી કર્યું કે ચલો આપણે નિર્ભયા ફંડ ને આ રીતે અમે વાપરશું, આ રીતે પ્રોજેક્ટ આપ્યા. મેં મારી કંપની શું બીજી ઘણી કંપનીઓ પ્રોજેક્ટ આપ્યા, પણ એક બી પ્રોજેક્ટ ફોર વોટ એવર રીઝન્સ કશું ખબર ના પડી શું થયું. હવે આ બજેટ માં તો એ ફંડ દેખાતું બી નથી, એટલે એ ખાલી દેખાડવા માટે હતું, લોકોને ખુશ કરવા માટે હતું. એટલે સિમિલરલી અમે બી આ બજેટ માં બી મેં ઘણી ચીજો જોઈ છે જે કદાચ ખાલી દેખાડવા માટે છે. અમારા જેવા બધા હેપી થાય કે આ ફંડ આવશે, આ ફંડ આવશે, આપણે આમ કરશું તેમ કરશું, પછી સરવાળે ભોપાલો. જો વાત કરવામાં આવે તો ગુજરાતને વિકાસ મોડેલ ઉપર નરેન્દ્ર મોદી હતા, તે સતત જીત મેળવ્યા હતા, આગળ વધ્યા હતા. પણ ગુજરાતનું વિકાસ મોડેલ છે એ જ મોડેલને ક્યાંક આ બજેટમાં મૂકવામાં આવ્યું છે તેવો અરુણ જેટલી આડકતરો ઇશારો મૂક્યો છે. વિકાસની વાતો કરી છે, ઘણા બધા ક્ષેત્રો છે તેમાં વિકાસ કરીશું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારીશું, ગામે ગામ વીજળી પહોંચાડીશું. આ શું આપણે ગણી શકીએ ખરા કે ગુજરાતનું જે વિકાસ મોડેલ છે એને જ આ બજેટમાં ગણતરી કરવામાં આવી છે? સૌથી પહેલા તો ગુજરાતનું વિકાસ મોડેલ ઇઝ અ ક્વેશ્ચન માર્ક. સેકન્ડ પોઈન્ટ કે જે આમાં જોવા જઈએ તો એમને જ્યોતિ ગ્રામની જે આપણે જે ઇલેક્શન પહેલા બી લોકો કહેતા હતા કે અમે ગામે ગામે ઇલેક્ટ્રિસિટી પહોંચાડશું, એટલે એ તો બાય ડિફોલ્ટ છે, એટલે દેટ ઇઝ નથિંગ ગોટ ટુ ડુ વિથ આપણું ગુજરાતનું વિકાસ મોડેલ, બીકોઝ ધેટ ઇઝ અ નીડ એન્ડ રિક્વાયરમેન્ટ. એટલે આઈ ડોન્ટ ફાઇન્ડ દેટ ગુડ. બીજી વાત, તમે ગુજરાતનું વિકાસ મોડેલ કહેવું તો મને એક ચીજ યાદ આવી, મને યાદ છે આજે ત્રીજા ચોથા વાઇબ્રન્ટ ગુજરાત વખતે રિસેશન ચાલતું હતું ભયંકર, તો બી આઈ સ્ટીલ રિમેમ્બર કે મિસ્ટર મોદી સેડ કે આટલું રિસેશન છે તો બી અમે આટલા એમઓયુઝ કર્યા છે અને આટલું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવી રહ્યું છે. સો મિસ્ટર મોદી ઇઝ નોન ફોર કે એડવર્સ સિચ્યુએશનમાં બી હી કેન ટર્ન થિંગ્સ પોઝિટિવ. એટલે અત્યારે આપણી આખી ઇન્ડિયા, આપણી ઇકોનોમી એક એડવર્સ સિચ્યુએશનમાં ચાલી રહી છે, મે બી તમે કહો કે વર્લ્ડ બી એડવર્સ સિચ્યુએશનમાં ચાલુ છે, તો ધીસ ઇઝ વેર ધ મોદી, ધીસ ઇઝ વેર વી એક્સપેક્ટિંગ મોદી મેજિક. પણ હવે અત્યારે બધા કહે છે કે ભાઈ મેજિક થોડું છે, આમાં તો મેજિક ના થઈ શકે. એટલે ધીસ ઇઝ વોટ ઇઝ ડિસહાર્ટનિંગ. આમાં અમને થોડો ધોકો લાગે છે કે અમે એક્સપેક્ટ કરતા હતા, કારણ કે જેમ એમને કહું કે અમારું વિકાસ મોડલ ગુજરાતમાં આમાં છે, હું રિસેશનમાં બી પૈસા લાવ્યો, રિસેશનમાં બી ઇન્વેસ્ટમેન્ટ કર્યું, રિસેશનમાં બી અમે ગ્રોથ કર્યો, રિસેશનમાં બી અમે ડેવલપમેન્ટ કર્યું, તો હવે એ બધું અત્યારે ક્યાં ગયું? વેન ઇન્ડિયા ઇઝ ફેસિંગ ધીસ પ્રોબ્લમ, તો અત્યારે ગ્રોથ, ડેવલપમેન્ટ, કંટ્રોલ ઓફ ફૂડ ઇન્ફોર્મેશન એ બધું અત્યારે ક્યાં ગયું? એ મારે પૂછવું છે. ચોક્કસપણે પૂછવાની જયારે વાત ચાલી છે, આજના જે બજેટની એક વિશિષ્ટતા જો વાત કરીએ ને તો અરુણ જેટલીએ અત્યાર સુધીના જેટલા પણ બજેટ આગળ આવ્યા તેના કરતા અલગ વાત કરી હતી. નાની નાની ઘણી બધી યોજનાઓ વિશે વાતો કરી નાખી, અને જાણે પેલું આપણે શેર માર્કેટમાં જો એક લોટ ફિક્સ હોય છે ફ્યુચર એન્ડ ઓપ્શનની વાત કરીએ, એમ લોટની પ્રાઇસ ફિક્સ છે. આમણે પણ 100 કરોડનો એક લોટ ફિક્સ કર્યો હોય અને એના મલ્ટીપ્લિકેશન વાત કરી, ક્યાંક 100 કરોડ, ક્યાંક 200 કરોડ, ક્યાંક 500 કરોડ, 100 અને 50માં બહુ રમ્યા છે, કરેક્ટ. તો આટલા મોટા દેશમાં 125 કરોડની જનતા જ છે, તો શું લાગે છે કે પર વ્યક્તિ 1-1, 2-2 રૂપિયા, 5-5 રૂપિયાની કઈ વહેંચણી કરીને શું આ યોજનાઓ મૂકવાથી કોઈ એનો અમલ કે એની અસરકારકતા આવે ખરી? કે હું તમને એક્ઝામ્પલ, યુ રાઈટલી, ના એટલે 100 કરોડનો પહેલા એક્ઝામ્પલ લઈએ, જાણે કે આપણી બહેનોના માટે કે 100 કરોડ એમને બેટી બચાવો અને બેટી પઢાવો સ્કીમમાં આપ્યું, એટલે બંને સ્કીમ જોડાઈ ગઈ, એટલે 100 કરોડને ડિવાઈડ બાય 2 કરવું પડે તો 50-50 કરોડ એમને આપ્યા. પછી કઈ 100 કરોડ એમને બહેનો માટે કઈક સેફ્ટી સિક્યોરિટી માટે, હવે મને એ નથી ખબર પડતી કે 100 કરોડમાં હજી 1000 કરોડમાં કશું ના ઉકેલ્યું તો 100 કરોડમાં શું ઉકેલશે મને નથી ખબર પડી. પછી એમને કઈક 50 કરોડ કઈક સેફ ટ્રાન્સપોર્ટના કઈક પાયલટ પ્રોજેક્ટ માટે આપ્યા. એટલે યુ આર રાઈટ કે એમને 100 અને 50 કરોડની અંદર રમ્યા છે, એટલે એ તો દેખાઈ જ રહ્યું છે ને કે ખાલી આમ જસ્ટ મૂકવા માટે યા જસ્ટ બતાવવા માટે એક ટાઇટલ લઈ દઉં ને ટાઇટલ પર મૂકી દીધું, ભાઈ અક્કડ બક્કડ બમ્બે બહુ 80-90 પૂરેસો અજેમાં જે નંબર લાગે એમને મૂકી દીધો, એ સ્વાભાવિક દેખાઈ રહ્યું છે. બીજું જે અત્યારે આપણે 100 અને 50 કરોડની વાત કરી રહ્યા છે તો મને એક બહુ દુઃખ થયું છે, બહુ મોટું દુઃખ થયું છે. હું કમ્પેરિઝન નથી કરવા માંગતી, પણ સ્ટીલ આઈ વુડ લાઈક ટુ પુટ અપ અ પોઈન્ટ અક્રોસ કે જ્યારે આપણે 200 કરોડ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માટે, સ્ટેચ્યુ ઓફ સોરી યુનિટી માટે મૂકવા માંગીએ છીએ, એ તો કરોડો 2000-3000 કરોડનો ખર્ચો છે, વિચ એવરીબડી, નોટ મી, એવરીબડી ઇન ઇન્ડિયા સેસ કે આ બહુ જ ખોટો ખર્ચો થઈ રહ્યો છે અમારા ટેક્સ પેના મનીથી. અને એ સામે આપણે આપણી બહેનો માટે, મારે મોદી સાહેબને આજે પૂછવું છે કે સાહેબ અમારી બહેનો માટે તમે ખાલી 50-50 કરોડ મૂકો છો, 100 કરોડ બેટી વધાવો ને બેટી વધાવો, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે તમે સીધા 200 કરોડ, એટલે ધેટ ઇટસેલ્ફ શોઝ કે તમે જે વોટિંગ વખતે યા ઇલેક્શન સ્પીચ વખતે તમને જે બહેનોને દરજ્જો આપ્યો હતો, તમે બહુ મોટો અને મોટો દરજ્જો આપ્યો હતો, તો સાહેબ આજે દરજ્જો ક્યાં ગયો? મારે એ પૂછવું છે, કારણ કે આટલા મોટા 120 કરોડની વસ્તીમાંથી લેટ સે 50 કરોડ કે 60 કરોડ આપણી બહેનો છે, તો એ લોકો માટે તમે ખાલી આ 50-50 કરોડ આપશો તો ક્યાં પહોંચશું આપણે? ક્યાં બહેનો સપોર્ટ થશે? ક્યાં એમને હેલ્પ થશે? ક્યાં સેફ્ટી મળશે? ક્યાં સિક્યોરિટી મળશે? ક્યાં એ લોકોનું એડ્યુકેશન થશે? મારે આ બધું પૂછવું છે સાહેબ, ક્યાં બેટી બચાવો બી થશે ને ક્યાં બેટી વધાવો બી થશે? હા, એક નાના નાના સ્ટેપ લેવાશે એમાં કોઈ ડાઉટ નથી, પણ સાહેબ ઘણીવાર આવી ચીજોમાં હવે નાના સ્ટેપના જમાના ગયા સાહેબ, હવે આપણે મોટા સ્ટેપ લેવા પડશે, ના તો જિંદગીભર આપણે નાના સ્ટેપ લેતા રહીશું. અન્ય જો વાત કરીએ તો મોંઘવારી છે, ભ્રષ્ટાચાર છે, કાળનો છે, આ બધા પ્રશ્નો સામે આટલા મોટા દેશમાં કે જ્યાં સૌથી વધારે યુવાનો છે, એક બેરોજગારીનો પ્રશ્ન પણ ખૂબ ગંભીર બની રહ્યો છે.
બેરોજગારો માટે પણ કહી શકાય કે કંઈ ખાસ ચિંતા વ્યક્ત કરી નથી. થોડી ઘણી યોજનાઓની વાત કરી છે કે ઉદ્યમી યોજનામાં શું સ્કિલ ડેવલપમેન્ટ કરાવીશું, વાત કરીશું, પણ બેરોજગારો માટે ખાસ કોઈ કોન્ક્રીટ પ્લાન હોય એવું ક્યાંય નાણામંત્રીના મગજમાં હોય તેવું લાગ્યું નથી. યુ આર 110% રાઈટ. એટલે તમે કહો કે આ બજેટમાં કોઈ ટાર્ગેટ નથી કે કશું જ નથી. ના તો નોર્મલી આઈ થિંક અમને હજી યાદ છે એમના મેનિફેસ્ટોમાં તમને ટાર્ગેટ દે આપ્યું હતું કે આટલી રોજગારી આવશું, પણ અહીંયા તો એ બી ટાર્ગેટ નથી કે ભાઈ કેટલી રોજગારી જનરેટ થશે. હા, એટલું લખ્યું કહ્યું છે ને એમાં બી ફંડ નથી ફાળવ્યું. ના તો મને યાદ છે લાસ્ટ કે લાસ્ટ એના પહેલા બજેટમાં કોંગ્રેસનું જયારે બજેટ હતું ત્યારે કહેવામાં આવ્યું હતું કે ભાઈ હસી ઉડાવી હતી કે ભાઈ આટલા બધા કરોડો યુવાનો છે ને તમે ખાલી 1000 કરોડ ફંડ ચાલવ્યું છે સ્કિલ્સ ડેવલપમેન્ટ એના માટે, ત્યારે આ બજેટમાં તો એ ફંડ બી મને ક્યાંય દેખાતો નથી. અને બસ એટલું જ લખ્યું છે પ્રાઇમા ફેશિયા કે ભાઈ અમે સ્કિલ ડેવલપ કરશું, અમે જોબ જનરેટ કરશું. આ રીતે ધીસ ફ્રોમ અ બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ ધીસ ઇઝ નોટ ધ રાઈટ વે ટુ ગો અબાઉટ ઇટ. એઝ આઈ સેડ ધેર ઇઝ નો ટાર્ગેટ. એટલે યુથમાં તો અત્યારે એ જ છે ને કે યુથ એઝ અ ફિલિંગ નાવ કે એ લોકો જોડે કંઈક આડું અવળું ધોકા ધરી તો થઈ છે, ધેવ અ ફિલિંગ ઇન ધ માર્કેટ. કારણ કે એ અહીંયા પ્રૂવ બી થાય છે કે લોકોને અહીંયા જોવા જાય તો કશું છે નહીં. પણ એ સામે પોઝિટિવ પોઈન્ટ જેવું કહ્યું કે જે એમએસઈમી માટે જેને કે માઇક્રો સ્મોલ મીડિયમ ઇન્ડસ્ટ્રી માટે કાફી જે અમે સ્ટાર્ટઅપ્સ માટે અગર એન્ટરપ્રિનર્સ માટે કહીએ યા સ્ટાર્ટઅપ માટે કહીએ તો લોકોએ 10000 કરોડ ફંડ એલોકેટ કર્યા છે ફોર ઇનઇક્વિટી. અને જે એક સારી પોઈન્ટ છે કારણ કે અગર અહીંથી આવશે તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય પણ બીજા વીસીઝ ને એમાં આપણને ફાયદો થશે વેન્ચર કેપિટલિસ્ટમાં. એટલે એક પોઈન્ટ એમને એમએસએમઈ માટે સારું છે, એન્ટરપ્રિનર માટે સારું છે. પણ યુથ માટે અગર તમે ડાયરેક્ટ જોબ જનરેશનની વાત કરો, હા પછી તમે એમ કહો કે ભાઈ પેલો ઇન્ડસ્ટ્રી નાખશે અને 5 જણને નોકરી આપશે અને પછી જોબ જનરેટ થશે, તો એ પોઈન્ટ સાચી છે. અધરવાઇઝ ડાયરેક્ટ યુથમાં યા સ્કિલ ડેવલપમેન્ટમાં મને અત્યારે અહીંયા કશું ખાસ દેખાતું નથી. ધીસ ઇઝ ઇટ. આપે એમએસએમઈની વાત કરી તો ઉદ્યોગો માટે પણ કહી શકાય કે આટલું મોટું ઉદ્યોગોની અપેક્ષા હતી, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી ઉદ્યોગો છે એક નબળા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમને ઘણી બધી કેન્દ્ર સરકારની અપેક્ષાઓ હતી, ક્યાંક પોલિસીમાં ચેન્જ આવે, કદાચ પ્રક્રિયા સરળીકરણ થાય, આ બધી વાતો જે ખાસ અપેક્ષા હતી. અને કદાચ કહી શકાય જો એમએસએમઈ અથવા મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે જો એ મજબૂત થાય તો ચોક્કસ એની અસર આપણા દેશના અર્થશાસ્ત્ર પર પણ પડવાની છે જ. તો લાગે છે કે આટલો મોટો મુદ્દો ક્યાંક ચૂકી ગયા છે અથવા કે જાણી જોઈને બાજુમાં મૂકવામાં આવ્યો છે. સી આ મુદ્દો ચૂકી તો ના જવાય કારણ કે આટલું બધું રિપ્રેઝન્ટેશન થયું હતું, એટલે કોઈક રીઝન હશે. કારણ કે આઈ નો કે બધા ઇન્ડસ્ટ્રીની ઘણી ઘણી અપેક્ષાઓ હતી, મેબી યુ કેન ટેક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ફૂડ ઇન્ડસ્ટ્રી, આઈ મીન કેમિકલ ઇન્ડસ્ટ્રી, ફાર્માસ્યુટિક, બધી ઘણી અપેક્ષાઓ હતી. પણ અહીંયા એવું કંઈ ખાસ એમાં કંઈ રિઝલ્ટ દેખાતા નથી જે લોકોએ એક્સપેક્ટ કર્યું હોય, માંગ્યું હોય ને એમાં. લેટ્સ સે 20% જે લોકોનું મીટ થયું હોય એવું નથી દેખાતું. પણ મેબી એ કોઈ રીઝન હશે, શું રીઝન છે મને આઈ મીન આઈ કેનોટ આન્સર દેટ. પણ કમિંગ બેક ટુ જે ઓવરઓલ લેવલ પર લીધું છે કે એક એટલે કે એમાં કંઈ ખાસ સ્પેશિયલ નથી. બીજું એક જે મને અમે જે બધા સર્વિસ ટેક્સ માટે પહેલાથી ઉપાડીએ છીએ, અમે કહેતા હતા કે ભાઈ તમારું નેગેટિવ લિસ્ટ હજી એ લોકો એટલે નેગેટિવ લિસ્ટમાંથી આઈટમો કાઢીએ એટલે ઇન્શોર્ટ કે હજી એને સર્વિસ ટેક્સો વધશે, તો એ આપણા પર બોજો જ થવાનો છે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે બી રીતે છે. પણ નાવ યુ કેનોટ હેલ્પ ઇટ કારણ કે મેં કહ્યું કે આઈ વોન્ટેડ વોટ આઈ વોઝ લુકિંગ ફોર મિસ્ટર મોદી સ્ટેમ્પ ઓફ રિફોર્મ્સ, ટેક્સ રિફોર્મ્સમાં અમને બધાને બહુ આશા હતી કે કંઈક ક્રેડિટ ને અત્યારે એમની પાસે ચાન્સ હતો કરવાનો. કારણ કે ઇફ યુ કમ ટુ થિંક ઓફ ઇટ હિયર ધ મેજોરિટી છે એટલે કઈ બીજો પ્રોબ્લેમ નહીં, ત્યાં આરામથી પાસ થઈ જાય. અને અત્યારે કરશે તો એના ઇફેક્ટ આવશે બીજા એ 2-3-4 વર્ષે. અગર અત્યારે જે સ્ટેપ નથી લીધા, મારે જીએસટીમાં બી મેં જોયું કે એમનું કંઈ ખાસ એટલું બધું ઇન્ક્લિનેશન એવા કોઈ ભારપૂર્વક ચીજો દેખાઈ નથી. એટલે આઈ એમ લિટલ બિટ સરપ્રાઈઝ કે એ વખતે શું હતું ને આ વખતે બોલ્યું શું ને કર્યું શું. પણ મેબી ધેર કેન બી સમ રીઝન્સ બિહાઇન્ડ ઇટ વિચ આઈ એમ નોટ એબલ ટુ આન્સર, બટ પીપલ વુડ બી નોઇંગ ધ બેસ્ટ ઓફ ઇટ. જે ચોખ્ખી વાત છે કે આમ જોવા જઈએ તો એમણે ડાયરેક્ટ ટેક્સમાં જે રાહત આપી છે 22,000 કરોડની એમાઉન્ટ છે, ખૂબ મોટી કહી શકાય તેવી છે. એક તરફ દેશની તિજોરી ખાલી છે, એક તરફ રેવન્યુ વધારવાની વાતો ચાલી રહી છે, સર્વિસ ટેક્સમાં પણ નવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે, બીજી તરફ રાહત આપવામાં આવી છે. તો ખરેખર જોવા જઈએ તો પછી દેશમાં આવક અને જાવકનું પાસું સમતોલ કેવી રીતે રહેશે? એટલે એમને એ સ્ટ્રેટેજી અપનાવી છે જે એમને કહ્યું, એટલે હી ઇઝ ટ્રાઇંગ ટુ સેવ મની. અને એ કેવી રીતે કરવાનું છે એ અમને ખબર ના પડી, આ બજેટમાં તો હજી દેખાતું નથી, પણ ધીસ ઇઝ હિઝ સ્ટ્રેટેજી.